લાભાર્થીઓને અનેક સરકારી યોજનાઓના નાણાં જલ્દી મળે તે માટે વલ્લભપુરના ગામ લોકોનું આવેદન. પંચમહાલ શહેરા તાલુકાના વલ્લભપુર ગામના અગ્રણીઓ અને નાગરિકો દ્વારા સરકારી યોજનાઓના નાણાં લાભાર્થીઓના ખાતામાં જમા ન થવાથી આવેદન પત્ર આપ્યું. શહેરા તાલુકા પંચાયતના વલ્લભપુરના જાગૃત ગ્રામજનો તેમજ અન્ય ગામ લોકો દ્વારા તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. વલ્લભપુર ગામે છેલ્લા એક વર્ષથી શૌચાલય, પ્રધાનમંત્રી આવાસ, નરેગા યોજનાના હપ્તા બાકી છે તે વહેલામાં વહેલી તકે લાભાર્થીના ખાતામાં નાણાં જમા થાય તેવી માંગ છે. જ્યારે સરકાર તરફથી ગરીબ લોકોને સરકારી લાભ મળતો હોય છે ત્યારે ગામના કેટલાક વચેટિયાઓ લાભાર્થીઓ પાસેથી પ્રધાનમંત્રી આવાસના નામે, શૌચાલયના નામે, વિવિધ યોજનાઓના નામે 5-5 હજારની માંગણી કરતા હોય છે. તે માટે લાભાર્થી પોતે ફોર્મ લઈને આવે તેનો સ્વીકાર કરવો અને કોઈ વચેટિયાઓના ફોર્મનો સ્વીકાર કરવો નહીં તેવી રજૂઆત કરવામાં આવી છે. આવેદન પત્ર આપવામાં યુવા અગ્રણી જેબી સોલંકી સાથે અન્ય ગામ લોકો હાજર રહ્યા હતા. રિપોર્ટર ભૂપત ડાભી, સહેરા. સહેરા તાલુકા પંચાયતમાં આજરોજ સહેરા તાલુકાની પ્રજા વતી આજે અમે 7 તારીખે આવેદન પત્ર તાલુકા વિકાસ અધિકારી સાહેબને આપીશું. એનું એક જ કારણ છે કે આવાસના પૈસા બીજો હપ્તો, ત્રીજો હપ્તો અને શૌચાલયની ગ્રાન્ટ જમા થઈ ગઈ છે, તેમ છતાં હજુ લાભાર્થીઓના ખાતામાં, આખા શહેરમાં કોઈ લાભાર્થીના ખાતામાં શૌચાલયના પેમેન્ટ જમા નથી થયું. એટલા માટે સરકાર દ્વારા વહેલામાં વહેલી તકે આચારસંહિતા આવતા પહેલા આવાસનું પેમેન્ટ હપ્તો અને શૌચાલયનો હપ્તો એ લાભાર્થીના ખાતામાં સીધો જમા થાય એવી લાગણી અને માગણી કહેવા માટે અમે આવેલા અને સાહેબે સારો જવાબ આપ્યો છે કે લગભગ 10-15 દિવસની અંદર આવાસનું પેમેન્ટ બી અને શૌચાલયનું પેમેન્ટ બી આખા સહેરા તાલુકામાં દરેક લાભાર્થીના ખાતામાં જમા થઈ જશે. બીજું પ્લસ મેં સાહેબને એવી વિનંતી કરી કે સાહેબ, જે એજન્ટ પ્રથા છે કે એક ગામની અંદર 2 કે 5 વ્યક્તિ એવા હોય કે લાભાર્થીનું ગેરમાર્ગે દોરે અને એવો જવાબ આવે કે તમે 2 કે 5 હજાર આપશો તો તમારો હપ્તો પડશે, એટલે એના વિરોધમાં બી અમે આવેદન પત્ર આપ્યું છે. અને સાહેબને કીધું છે કે આવા વચોટિયાનો ફોર્મ લઈને આવે તો વચોટિયાનું કોઈ ફોર્મ સ્વીકારવું નહીં, લાભાર્થી જાતે ફોર્મ લઈને આવશે અથવા તલાટી દ્વારા ફોર્મ લઈને આવે તો સ્વીકારવાનું, કારણ કે વચોટિયાઓ 2 થી 5 હજાર રૂપિયા લે છે અને હપ્તો પાડે છે, એટલે એની અમે લાભ કહેવા માટે આવેલા અને સાહેબે અમારી માગણી સ્વીકારી છે અને ટૂંક સમયમાં શૌચાલય અને આવાસનું પેમેન્ટ જમા થઈ જશે. જેબી સોલંકી, વલ્લભપુર.